રીતે અત્યારે સિચ્યુએશન છે અને જે રીતે સરકારની આજની કેબિનેટની બેઠકમાં મુદ્દો ખૂબ ચર્ચાના કેન્દ્રસ્થાને રહ્યો અને મલ્હારે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે આખી આ સિચ્યુએશન છે. મલ્હાર આપણી સાથે લાઈવમાં જોડાયેલા છે. મલ્હારને સવાલ કરીશું કે મલ્હાર, અલગ અલગ જગ્યાએ તમે, આપણે વલસાડમાં તપાસ કરી, આપણે નવસારીમાં તપાસ કરી, આપણે બરોડા ગયા, આપણે બનાસકાંઠા છેવાડાના જિલ્લા સુધી પહોંચ્યા અને તમામ જગ્યાએ મલ્હાર આપણના જેટલા પણ સહયોગી હતા તેમને આ ખાડાવાળા રસ્તા જોવા મળ્યા. હવે સવાલ એ છે કે સરકારે કહ્યું છે કે જવાબદાર અધિકારી, કોન્ટ્રાક્ટર, પદાધિકારીઓ સામે પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. તો મને મલ્હાર એવું લાગે છે કે શરૂઆત તો આ ચાર જગ્યાથી થવી જોઈએ, જેથી આપણને પણ ખ્યાલ આવે કે આ તસવીરો અમે બતાવી હતી અને અહીંથી તમારી અમારી પાસે પુરાવા પણ છે, કારણ કે એવું તો છે નહીં કે જૂની વસ્તુ છે, આ 24 કલાકના પહેલાંના દ્રશ્યો છે. હવે કાર્યવાહી જો ત્વરિત કરવામાં આવે તો ચોક્કસ તેની સામે કોઈ યોગ્ય પગલાં ભરાયા હોય તેવું આપણે કહી શકીએ. ચોક્કસથી નજર કરીએ, કેબિનેટ બેઠકમાં રોડ, રસ્તાઓ અને પુલ તૂટવાના મામલે સીએમ ખૂબ જ નારાજગી વ્યક્ત કરી છે, અધિકારીઓને ટકોર પણ કરી છે, સાથોસાથ મંત્રીને પણ ટકોર કરી છે. કારણ કે મંત્રીઓ જે છે તે હવે પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી તેમને જે તે જિલ્લાની આપી છે, એટલે કે જે તે જિલ્લામાં હવે મંત્રીઓ જશે તેનો ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરશે. આ ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર થયા બાદ આ રિપોર્ટ જે છે તે આવનારા દિવસોમાં મળનારી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે, જેમાં કયા જિલ્લામાં કે કયા શહેરમાં સૌથી વધુ રસ્તાઓને આ ડેમેજ થયું છે તેની જાણકારી જે છે તે મુખ્યમંત્રી પોતે જ હાંસલ કરશે અને ત્યારબાદ આ રોડની કામગીરી કયા કોન્ટ્રાક્ટરને ફળવાઈ હતી, કયો જોબ કાર્ડ નંબર છે, કયા અધિકારી સીધી રીતે સુપરવિઝન કરતા હતા, કોની દેખરેખ હેઠળ આ સમગ્ર કામગીરી ચાલતી હતી, આ તમામ જાણકારી જે છે તે આવનારા દિવસોમાં મુખ્યમંત્રી હાંસલ કરશે અને ત્યારબાદ જે જગ્યાએ થોડાક ગણતરીના દિવસો હોય કે વર્ષોના ગાળાની અંદર આ રસ્તાઓ તૂટ્યા છે તો ચોક્કસથી મુખ્યમંત્રી અધિકારી સામે જે છે તે કડક પગલાં લેશે. કારણ કે મંત્રીઓને હવે સીધી જવાબદારી આપી છે કે તેઓ પોતાના પ્રભારી વિસ્તારની અંદર જશે અને તેઓ ત્યાં આગળ સમીક્ષા કરશે કે ક્યાં કેટલા ખાડા, રસ્તાઓ તૂટ્યા છે, પુલો તૂટ્યા છે. આ તમામ કામગીરી જે છે તે હવે સીધા મંત્રીઓ કરશે અને મંત્રીઓ રિપોર્ટ જે છે તે મુખ્યમંત્રીને સોંપશે. જીગર મલ્હાર, એવું તો નથી કે પહેલી વખત જ વરસાદ પડ્યો હોય અને આ રીતની સિચ્યુએશન ઊભી થઈ હોય. મંત્રીઓ પણ જે તે વિસ્તારમાંથી સચિવાલય સુધી પહોંચતા હશે અને તેમના રસ્તામાં પણ આવા ખાડા તો આવતા જ હશે, એટલે શું એ મંત્રીઓના ધ્યાને પણ આ વાત નહીં આવી એવું બની શકે? ચોક્કસથી જીગર, મંત્રીઓને પણ સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ છે. ગાંધીનગરની જો વાત કરીએ તો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જ પ્રથમ વરસાદે જે છે તે તંત્રની પોલ ઉગાડી કરી હતી. ગાંધીનગરના વિવિધ સેક્ટરોની અંદર પણ મોટા મસમસતા ભૂવા જોવા મળ્યા હતા, ક્યાંક ગાડી ફસાઈ ગઈ તો ક્યાંક ટ્રક ફસાઈ ગયેલા જેવી ઘટના જે છે તે જોવા મળી હતી. ખુદ મેયર જાત નિરીક્ષણ કરવા માટે મેદાનમાં ઉતર્યા હતા. ચોક્કસથી આ સમગ્ર ઘટના જે છે તે મુખ્યમંત્રી અને મંત્રીઓના ધ્યાને પણ આવી છે, પરંતુ અધિકારીઓને જો કામગીરી સોંપવામાં આવે તો ક્યાંક અધિકારી જે છે તે મિલીભગત કરીને તેમના નીચલા ક્રમના અધિકારીઓને જે છે ક્યાંક બચાવી લે, પરંતુ મંત્રીઓ જે છે તે ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરશે, એટલે કે મંત્રીઓ હવે સીધા મેદાનમાં ઉતરશે અને આ રિપોર્ટ તૈયાર કરશે અને અધિકારીઓ જે પણ હશે તેની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. જો અધિકારીને કામગીરી સોંપવામાં આવે તો અધિકારી તેના નીચલા અધિકારીનો બચાવ કરે જેના કારણે કોઈ કડક કાર્યવાહી ન થઈ શકે, પરંતુ આ જવાબદારી હવે સીધી મંત્રીના શિરે આવશે અને મંત્રી જે છે આ સમગ્ર મામલે ચકાસણી કરીને રિપોર્ટ જે છે તે મુખ્યમંત્રીને સોંપશે. તેમને દૂર શોધવા જવું ના પડે અને આ તસવીરો જેને જીવતો પુરાવો મળી શકે, એટલે ફરી એક વખત એ તસવીરો બતાવીએ કે તમે નવસારી, તમે બરોડા, તમે વલસાડ, તમે ગીર સોમનાથ, તમે બનાસકાંઠાના હો અને આપના વિસ્તારમાં રસ્તા આવતા હોય તો સાહેબ આ રહ્યા પુરાવા, તમે ત્વરિત અહીં જગ્યાએ જઈને આજે જ જો તમને શક્ય લાગતું હોય તો કાર્યવાહી કરી શકો છો અને આપને લાગતા વળતા અધિકારી જેની જવાબદારી છે કોન્ટ્રાક્ટરની એનો પણ સંપર્ક કરી રહ્યા શકો છો. અમે પણ એ ફરી વખત આ જે એડ્રેસ છે એ પણ આપી દઈએ કે કઈ જગ્યાએ ખરાબ રસ્તા છે. નવસારીમાં શરૂઆત કરીએ, નવસારીથી જ્યાં નવસારીનો જે તમે રસ્તો છે એની વાત કરીએ તો નવસારીમાં જે ઉન ગામ પાસે ટ્રાફિક જામ સર્જાય છે. ઉન ગામની તસવીરો છે, એટલે સૌથી પહેલું લોકેશન ઉન ગામ, એટલે નવસારીમાંથી કોઈ આવતા હોય તો આ એ નવસારીનું ઉન ગામનો રસ્તો છે.
ત્યાં ચોક્કસ એ વખતે ડામરને જે તૂટી ગયો હતો તેના પર કામચલાઉ પથરા મારી દેવામાં આવ્યા, કપચી લગાવી દેવામાં આવી, પણ હજુ મને લાગે છે કે કામ આ જ રીતનું હશે. અને બીજી હવે વાત કરીએ બરોડાની, બરોડામાં કઈ જગ્યાનું લોકેશન છે એ પણ એક ફરી વખત બતાવી દઈએ. તમે બરોડામાં જતા હો તો બરોડામાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે અને અહીં જે રસ્તાઓ છે એ પણ ધોવાઈ ગયા છે. અને આ જ તસવીરોમાં પણ અહીં બરોડાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. બરોડા એ વિકસતું છે, બરોડા એ તરસાલીય જે ધન્ય આવી રોડ પર છે ત્યાં આ ખાડાઓ પડતા જોવા મળી રહ્યા છે કે તરસાલી જે વિસ્તાર છે બરોડાનો ત્યાં આ રીતની સિચ્યુએશન છે. સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે તેમણે પણ રજૂઆત કરી હતી, વિપક્ષની માંગ છે કે કામગીરી થતી નથી. એટલે આ બીજું લોકેશન બરોડાનું છે, એટલે વડોદરામાં પણ તમને આ તસવીરો મળી રહેશે. હવે જે વલસાડ, દક્ષિણ ગુજરાતના વલસાડમાં તમે દમણગંગા નદીનું આ જે રિયાલિટી ચેક અમે કર્યું હતું, વાલધરાથી ભિલાડ સુધીના 60 કિલોમીટરનો આખો રૂટ છે અને 60 કિલોમીટરના આખા રૂટ પર જ્યાં જુઓ ત્યાં ફક્ત ને ફક્ત ખાડા જોવા મળી રહ્યા છે. એટલે કે આ રીતની સિચ્યુએશન અહીં જોવા મળી રહી છે. હવે સૌરાષ્ટ્ર તરફ આપણે આગળ વધીએ અને ગીર સોમનાથની તસવીરો બતાવીએ. ગીર સોમનાથમાં કયા પ્રકારની સ્થિતિ છે તો ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે, પણ લોકોની માંગ હતી કે અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી, એટલે અમારા પ્રતિનિધિએ ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યા અને ત્યાં આ તસવીરો કેમેરામાં કેદ કરી. અને આ તસવીરો છે ગીર સોમનાથના પ્રશ્નાવડા ગામમાં, જ્યાં નવનિર્મિત રસ્તાઓએ થોડા સમયમાં જમીન સાથે છેડો ફાડી નાખ્યો હતો અને તસવીરો પણ આપણી ટીવી સ્ક્રીન પર છે. હવે ગીર સોમનાથની આગળ વધીને હવે બનાસકાંઠા તરફ જઈએ, એટલે કે બનાસકાંઠામાં પણ આપણને ખ્યાલ આવે, કારણ કે ઉત્તર ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે અને બનાસકાંઠામાં પણ આ જ રીતની સિચ્યુએશન છે. તમે પાલનપુર તાલુકાના જગાણાથી ભાગળ જતા હોય તો સાહેબ તમને આ રસ્તા, ત્યાં આ રીતના રસ્તા તમને જોવા મળશે. એટલે કે આ લોકેશન પણ કેમેરામાં કેદ થયું હતું અને એ તસવીરો પણ આપણી સામે છે. જે અધિકારી હોય, જે કોન્ટ્રાક્ટર હોય, એ જરા જોઈ લે કે જે સળિયા હતા એ બહાર દેખાઈ ગયા છે અને પથ્થરોના ઠેકાણા નથી. જે તમે સિમેન્ટ નાખ્યો હતો એણે પણ જવાબ આપી દીધો છે. એટલે હવે જોવું રહ્યું કે જે આદેશ આપવામાં આવ્યા છે એ 5 જિલ્લાની તસવીરો, અલગ અલગ તસવીરો આપણી પાસે છે. એટલે આશા રાખીએ કે જે કાર્યવાહીને આદેશ આપવામાં આવ્યા છે તે ત્વરિત કરવામાં આવે અને આ દ્રશ્યો જો કદાચ લોકેશન શોધવામાં તકલીફ પડે તો કદાચ આ તસવીરો પણ તેમને કામ આવી શકે. સોનલ,